કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે માટે તંત્ર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા પેડા મેડિકલ સ્ટાફ કોરોના વાયરસની ચપેટમાં ન આવે તેથી સુરતના યુવાનો દ્વારા એક રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે, જે દર્દી પાસે જઈને જરૂરી વસ્તુ પૂરી પાડે છે। જો કે આ રોબોટ આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યો છે। કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું છે, સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે તંત્ર દ્વારા ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે। ત્યારે કોરોનાના પોઝિટિવ દર્દી જ્યાં સારવાર લે છે ત્યાં કામ કરતા પેરામેડિકલ સ્ટાફ આ વાયરસના સંક્રમણમાં આવવાનો સૌથી વધુ ખતરો હોય છે। સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા અનેક દિવસોથી મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કોરોના પોઝિટિવ પેશન્ટની સેવા કરતા પોતાની જાન જોખમમાં મૂકીને કેટલાય દિવસોથી આ રીતનું કામ કરી રહ્યા છે। એ લોકોને આ ચેપી રોગથી બચવા માટે અનેક વ્યવસ્થાઓ અમે લોકોએ કરી છે। સાથે સાથે આજે સુરત શહેરના બે સજ્જન નાગરિક અને ઇનોવેટિવ લોકો દ્વારા આ પ્રકારની રિમોટ ઓપરેટેડ વ્હીકલ બનાવીને સિવિલ હોસ્પિટલના મેડિકલ પેરામેડિકલ ટીમ માટે આપવામાં આવશે, જેના માધ્યમથી આ લોકો દરેક પેશન્ટ તક જમવાનું પહોંચાડી શકે। એની સાથે સાથે આ લોકોને ટ્રેનિંગ બી આપવી પડશે, કારણ કે આ વ્હીકલ કઈ રીતે ઓપરેટ કરવાનું, જેવું એ લોકોને ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ જાય ને એ લોકોને ઉપયોગી થતું હશે તો આવનારા દિવસોમાં બીજા બી આ પ્રકારના વ્હીકલો અમે સુરત સિવિલ હોસ્પિટલને આપીશું। ત્યારે ત્યાં કામ કરતા પેરામેડિકલ સ્ટાફ દર્દીના સંપર્કમાં આવ્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે સુરતના યુવાનો દ્વારા એક રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે। સ્ટીલનો આ રોબોટ 25 કિલો સુધી વજન ઉપાડી શકે છે। આ એકચ્યુઅલી કમ્પ્લીટલી સ્ટેનલેસ બોડીથી આપણે ટ્રોલી ટાઈપ વ્હીકલ બનાવ્યું છે, રિમોટ કંટ્રોલ ઓપરેટેડ, જે પેરામેડિકલનો સ્ટાફ છે ન્યૂ સિવિલ હોસ્પિટલની અંદર, જે તમામ COVID-19 પોઝિટિવ દર્દીઓને એમને જરૂરિયાતની જેવી વસ્તુઓ કે ફૂડ કે દવા જે આપવા માટે એમની નજીક જવું પડે છે તે ના જવું પડે અને મિનિમમ એ લોકો સાથે કોન્ટેક રાખીને ચેપથી બચવા માટે થઈને અમે આ પ્રકારનું એક રિમોટ ઓપરેટેડ વ્હીકલ એમને પ્રેઝન્ટ કર્યું છે અને એ લોકોનો યુઝ કરીને એમને પોતાને લાગતો ચેપ થી પોતાને બચાવી શકે છે। બેટરી ચાર્જેબલ છે, કેટલો સમય તક ચાલે છે બેટરી? આનો રનિંગ ટાઈમ છે 2.5 થી 4 કલાક જો કન્ટિન્યુ ચલાવવામાં આવે તો, અને 4 કલાકની અંદર એને ચાર્જ કરી શકાય છે। દિવસમાં લગભગ આ લોકોને જે 6 થી 7 વખત એમને પેશન્ટ પાસે જવું પડે છે તેની માટે એનો ઇનફ પ્રકારે યુઝ કરી શકે છે। હોસ્પિટલમાં કેટલા મૂકવામાં આવ્યા? અત્યારે તો અમે એક પ્રેઝન્ટ એમને ભેટ તરફ આપી છે અમારા કંપની તરફથી, હવે એ લોકોને જે પણ રિક્વાયરમેન્ટ હશે એ આગળ અમને જણાવશે। આ રોબોટ રિમોટથી ચાલે છે। આ રોબોટ દર્દીની દવા સાથે પાણી અને જમવાનું મૂકીને તેના સુધી પહોંચાડવામાં સૌથી વધુ મદદ કરે છે, જેને લઈને કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં પેરામેડિકલ સ્ટાફ નહીં આવે અને તેમને કોરોના વાયરસ લાગવાનો ભય નહીં રહે। આ રોબોટ આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવ્યો છે, જો કે આવો રોબોટ આખા ભારતમાં પહેલો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે।